નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજસ્થાનથી મુસાફરો ભરી સુરત આવી રહેલ બસને કામરેજના લાડવી અને કોસમાળા ગામ વચ્ચે અકસ્માત નડ્યો હતો. બસનું ટાયર ફાટી જતાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ સીધી કેનાલમાં ખાબકી હતી, જેને લઈને બસમાં સવાર અંદાજિત 15 જેટલા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા અને બૂમાબૂમ કરી હતી. બનાવને પગલે અન્ય વાહન ચાલકો તેમજ આજુબાજુના ગામના લોકો સ્થળ પર દોડી ગયા હતા અને કામરેજ પોલીસ અને કામરેજ ફાયર વિભાગની ટીમની મદદથી મુસાફરોને હેમખેમ બહાર કાઢ્યા હતા. બનેલ અકસ્માતની ઘટનામાં મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચતા હાજર 108ની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી હતી. તાત્કાલિક સ્થળ પર પહોંચવા મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સૂચનો કર્યા હતા. લાડવી ગામના સ્થાનિક અગ્રણી નિમેશ દેસાઈ ઉર્ફે લાલુભાઈએ જણાવ્યું હતું કે બનેલ અકસ્માતની ઘટનાને લઈને મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા કે જે પણ કાર્યકરો નજીકમાં હોય એ તુરંત સ્થળ પર પહોંચે, જેને લઈને ભરતભાઈ કોસમાળા સહિત અમે સ્થળ પર દોડી ગયા હતા. સ્થાનિક તંત્રના માણસોની મદદથી મુસાફરોને બહાર કાઢ્યા હતા. સર્જાયેલ અકસ્માતમાં કોઈ મોટી ઈજાઓ મુસાફરોને થઈ ન હતી. કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓકે જાડેજાએ પણ તુરંત તેઓની ટીમ સ્થળ પર મોકલી આપી હતી. મારું નામ નિમેશ દેસાઈ છે, હું લાડવી ગામનો રહેવાસી છું. હું અહીં રસ્તેથી પસાર થતો હતો ત્યારે મારી અગાડી જ આ લાડવી કોસમાળા કેનાલ રોડ પર એક બસ કેનાલમાં ખાબકી, અને ત્યાં મેં ઉભા રહીને જોયું તો 15-20 જણ અંદર સવાર હતા અને અમે આ મેં પછી તાત્કાલિક જ્યાં કામરેજ પીઆઈ સાહેબ અને અમારા વિસ્તારના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસુરિયાને કરી કે આ રીતે અકસ્માત થયો છે, તો એમણે તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ 108 અને ક્રેનની વ્યવસ્થા કરી દીધી છે અને સવાર લોકોને અમે લોકોએ બહાર નીકળ્યા છે. એમાંથી કોઈને મૃત્યુ પામ્યા નથી, બધા થોડી નાની મોટી ચોટ આવી છે. એમાં નાની 1.5 વર્ષના બાળકો હતા અને બુઝુર્ગ લોકો પણ હતા, પણ એમાંથી કોઈનું મૃત્યુ થયું નથી અને બધા સહી સલામત બહાર કાઢ્યા છે. અને હું આ માટે પ્રશંસાને એક માંગ કરું છું કે અહીંયા જે દિવાલ બનાવવામાં આવી છે, રેલિંગ બનાવવામાં આવી છે, એની જગ્યાએ સુડા વિભાગ અહીંયા દિવાલ બનાવે તો આવા અકસ્માત વારે વારે થતા અટકે અને કોઈની જાનહાનિ થતી પણ અટકે. અને અને રાજસ્થાનથી જે બસ સુરત આવી રહી હતી એની ટાયરની કન્ડિશન અમે જોઈ તો એની ટાયરની કન્ડિશન ખૂબ ખરાબ હતી અને એના કારણે આ ટાયર ફાટ્યું છે અને આ અકસ્માત સર્જાયો છે. એટલે મારે એવી માંગ છે જે વેપાર કરે છે એમને કે તમારે જે પણ સાધન છે એની કન્ડિશન સારી રાખે, ટાયરની કન્ડિશન સારી રાખે કે જેને કારણે લોકોને જીવ જોખમમાં ન મુકાય અને જે મુસાફરી કરે લોકોની મુસાફરી સારી નીવડે એ મારી પ્રશાસનને માંગ છે, ધંધા વેપારી પ્રશાસનને. મારું નામ અશોક ચૌહાણ હૈ, મેં રાજસ્થાન પાલી સે. મેં અભી વો બસ મેં સવારી કરકે આ રહા થા તો એ ડ્રાઈવર કી લાપરવાહી જે વજહ સે દેખો મેરે બચ્ચે કે લગ ગયે ઓર ફોન મેરા ફોન પાણી મેં ગિર ગયા, સામાન થા કિતના વો પાણી મેં ગિર ગયા. જબ યે દૂર કા મામલા હૈ તો ડ્રાઈવર લોગોં કો બસ મેં પહેલા ચેક કરના ચાહિએ ના, સુવિધા કરના ચાહિએ ના, એ ડ્રાઈવર કી લાપરવાહી જે વજહ સે સબ યે હમારે કો ભુગતના પડ રહા હૈ. કિતના સામાન ગયા થા? સામાન મેરા 15-20 હજાર, તો દો મોબાઈલ થા ઓર સામાન થા કપડા થા લેતે થે. એ બસ કહાં સે આ રહી થી? એ રાજસ્થાન સે પાલી સે આ રહી થી, મેરઠા સે. મેરો 2-3 બચ્ચો કો લગાયા, બીબી કો લગાયા. ટોટલ ગાડી મે કિતને આદમી કો લગા હોગા? 30-40 આદમી કો. 30-40 15-16 અભી તો હમલે સે ખડી વહાં તક ઉસકા ભુગતાન ક્યું ભાડા? બસ વાલા જબ બસ વાલા 40 બોલ દિયા.